नमस्कार दर्शक मित्रों, जुल्म की आवाज न्यूज में आपनु स्वागत छे। गुजरात सरकार द्वारा चौथा वर्गना कर्मचारीओनी भर्ती करवानी मांगणी तथा आउटसोर्सिंगना कॉन्ट्रेक्टरों द्वारा कर्मचारीओनुं थतुं शोषण अटकाववानी मांग साथे गुजरात जनजागृति मंचना नेजा हेठळ कर्मचारीओए धरनानो कार्यक्रम शहेरना जूना पादरा रोड खाते आवेला दिवाड़ीपुरा स्थित वैक्सीन ग्राउंड खाते योज्यो हतो। गुजरात जनजागृति मंच साथे जोड़ायेला कोरोना वॉरियर्स तथा चौथा वर्गना कर्मचारीओ पोतानी मांगणी संदर्भे धरना पर उतर्या हता, जेमां कोरोना वॉरियर्स ने वैक्सीन नहीं परंतु तेओने तेमना हकना पगार आपवानी जरूर छे। आउटसोर्सिंगना कर्मचारीओने 3 महिनाथी पगार आपवामां आव्यो नथी, एटलू ज नहीं परंतु गुजरात सरकार आउटसोर्सिंग कॉन्ट्रेक्टरने एक कर्मचारी दीठ रुपया 15,000 થી 25,000 સુધીની રકમ ચૂકવે છે, જ્યારે કોન્ટ્રાક્ટરો કર્મચારીઓને માત્ર 8,000 થી 10,000 સુધીનો પગાર મહિને આપતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વર્ગ 4ના કર્મચારીઓની કાયમી ભરતી કરવી જોઈએ તેવી માંગણી કરી હતી અને જ્યાં સુધી તેઓની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી ધરણા યોજાશે તેમ જણાવ્યું હતું। આ તબક્કે ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધરણા સ્થળે તોડી આવ્યો હતો। આજે અમે આરડીડી કચેરી આવેલા છે અને અમારી માંગ એ છે કે અમે કોરોના વોરિયર્સ તરીકે લોકડાઉન વખતે જે કામ કર્યું ત્યાર પછી અમને આ નવેમ્બર માસથી અમને પગાર ચૂકવાયા નથી, અત્યાર સુધી ચૂકવાયા નથી, એટલે અમારી માંગ એ છે કે અમે આઉટસોર્સિંગ કર્મચારીઓને બધે પૂરેપૂરો પગાર ચૂકવવામાં આવે। હા, વચેટિયાઓના લીધે જ પ્રોબ્લેમ થાય છે। આજે અમે વડોદરા ઝોનના 7 જિલ્લાના પબ્લિક અહીં આગળ આવવાના છે। માંગ અમારી આ પૂરેપૂરો પગાર અમને જોઈએ, પ્લસ અમારા જે પીએફ ને એવું તેવું છે એ બધું કપાયું છે પણ અમારે અત્યાર સુધી કોઈ પગાર સ્લીપ મળી નથી। પ્રકાશ વસાવા, આજે અમે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે, અમારો 3 મહિનાથી પગાર થયેલ નથી માટે અમે પગારની માંગણી લઈને અહીં ભૂખ હડતાલ પર ઉતર્યા છે। કેટલા કર્મચારીઓ છે? અમે 7 વડોદરા જિલ્લાના વડોદરાના 7 ઝોનના કર્મચારીઓ છે। શું લાગે છે તમારી માંગ જે આ લોકો પૂરી કરશે? પૂરી કરશે, નહીં કરે તો અમે કોરોના વોરિયર્સનું કામ કરતા પણ બંધ કરતા પણ અચકાઈશું। બસ સવાજ અહીં મળે।